આ સાંભળીને ફરીથી ઈસુનું હૃદય આવેશથી ભરાઈ આવ્યું. પછી તેઓ કબરે ગયા. એ એક ગુફા હતી. તેના મુખ પર વજનદાર પથ્થર મૂકેલો હતો. પથ્થરને ખસેડો. તેની મરણ પામ્યાને 4 દિવસ થઈ ગયા છે. હવે તો ભયંકર દુર્ગંધ આવતી હશે. જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો. પછી ઈસુએ આકાશ તરફ ઊંચે જોઈને કહ્યું, હે પિતા, તે મારું સાંભળ્યું માટે ઉપકાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે. પણ જે લોક ઊભા છે તે વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે મેં એ કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાર્યું, લાઝરસ, બહાર આવ. તરત જ લાઝરસ બહાર આવ્યો. તેના શરીરે તેમજ માથે કફન વીંટાળેલું હતું. એના બંધન છોડી નાખો અને તેને જવા દો. મરિયમ સાથે આવેલા યહૂદીઓમાંના ઘણાએ જે કાંઈ જોયું હતું તેને લીધે ઈસુ પર વિશ્વાસ કર્યો. પણ તેઓમાંના કેટલાક લોકો ફરોશીઓ પાસે ગયા અને જે બન્યું તે બધું કહી સંભળાવ્યું. પછી મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પરિસ્થિતિની ચર્ચા કરવા ન્યાય સભા બોલાવી. આ માણસ તો ઘણા ચમત્કાર કરે છે. જો આપણે આમને આમ જ ચાલવા દઈશું તો સર્વ લોકો તેના પર વિશ્વાસ કરશે. પરિણામે રોમન લશ્કર આવીને આપણને મારી નાખશે અને રાજવહીવટ હાથમાંથી જતો રહેશે. તે વર્ષે કાયાફાસ પ્રમુખ યાજક હતો. તેણે કહ્યું, તમે બધા મૂર્ખ છો. સમગ્ર પ્રજાનો નાશ થાય તે કરતા આ એક જ માણસને મરવા દો. ઈસુએ સમગ્ર પ્રજા વતી મરવું જોઈએ. એ ભવિષ્ય વચન કાયાફાસ પ્રમુખ યાજક તરીકે બોલ્યો. જો કે તેને પોતાને આવી ખબર નહોતી, પરંતુ તેમ કહેવા પ્રેરાયો હતો. એ ભવિષ્ય વચન પ્રમાણે ઈસુ ફક્ત ઇઝરાયલ પ્રજા માટે જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં વિખેરાયેલ ઈશ્વરના લોકો માટે મરણ પામવાના હતા. તે દિવસથી યહૂદી આગેવાનો ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. ત્યાર પછી ઈસુ યહૂદીઓમાં જાહેર રીતે ફર્યા નહીં. તે યરૂશાલેમથી નીકળીને અરણ્યની પાસે એફ્રાઈમ નામના ગામમાં જઈ પોતાના શિષ્યો સાથે રહ્યા. યહૂદીઓનું પાસ્ખા પર્વ હવે નજીક આવ્યું હતું. પર્વ શરૂ થયા પહેલાં શુદ્ધિકરણની ક્રિયામાં ભાગ લઈ શકાય એ માટે બહાર ગામના લોકો થોડા દિવસો પહેલાં યરૂશાલેમ આવ્યા હતા. તેઓ ઈસુને જોવા માંગતા હતા. મંદિરોમાં વાતો કરતાં તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, ઈસુ આ પાસ્ખા પર્વમાં આવશે કે નહીં, તમે શું ધારો છો? તે દરમિયાન મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ આદેશ બહાર પાડ્યો કે જો ઈસુ કોઈના જોવામાં આવે તો તરત જ તેઓને ખબર આપવી, જેથી તેઓ તેમને પકડી શકે. પાસ્ખા પર્વ શરૂ થવાને 6 દિવસ બાકી હતા ત્યારે ઈસુ બેથાનિયા ગયા. ઈસુએ જેને મરણમાંથી સજીવન કર્યો હતો તે લાઝરસ અહીં રહેતો હતો. ઈસુના માનમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. માર્થા સરભરા કરતી હતી અને લાઝરસ ઈસુની સાથે જમવા બેઠો હતો.
તે સમયે મરિયમે આશરે અડધો કિલો જટામાનસીનું અતિ મૂલ્યવાન અત્તર લાવીને ઈસુના પગ પર રેડ્યું અને પોતાના વાળથી ઈસુના પગ લૂછ્યા. આખું ઘર અત્તરની સુગંધથી મહેકી ઉઠ્યું, પરંતુ ઈસુનો એક શિષ્ય યહૂદા ઈશ્કારિયોત, જે તેમને દગો દેવાનો હતો, તેણે કહ્યું, એ અત્તર 300 દિનારે વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હકીકતમાં યહૂદાને ગરીબો માટે લાગણી ન હતી. તે શિષ્યોના પૈસા રાખતો, પણ તે ચોર હતો અને ઘણીવાર પોતાને માટે તે પૈસા ચોરી લેતો હતો. તેથી એણે આમ કહ્યું, મને દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી. લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યા છે, ત્યારે તેઓ ઈસુને તથા મરણમાંથી સજીવન થયેલ લાજરસને જોવા ત્યાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા. ત્યારે મુખ્ય યાજકોએ નક્કી કર્યું કે લાજરસને પણ મારી નાખવો, કેમ કે તેને લીધે ઘણા યહૂદીઓ તેઓને છોડીને ચાલ્યા ગયા હતા અને ઈસુ તે જ મસીહ છે એવો વિશ્વાસ કર્યો હતો. બીજે દિવસે ઈસુ યરૂશલેમ